હાલમાં આખું વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આવા કપરા સમયમાં અમુક લોકો દેવદૂત બનીને ઉભરી આવ્યા છે અને ગરીબ અને નિસહાય લોકોની પડખે ઉભા રહીને તેમને મદદ કરી રહ્યા છે અને સાથે જ તેઓને આ કપરા સમયમાં હિંમત આપી રહ્યા છે આવું જ એક નામ છે જિગ્નેશભાઈ ગાંધી કે જેઓ હોપ સંસ્થાના ફાઉન્ડર છે તેઓ ગરીબોના મસીહા સાબિત થયા છે અને અમારી સેવા અવિરત ચાલુ છે અને ચાલુ રહેશે જ્યાં સુધી કોરોના કાળ નથી જતો ત્યાં સુધી. કેટલા લોકોની ટીમ છે અને કઈ રીતે આખું આયોજન છે? અમારું 44 જણની અમારી ટીમ એનજીઓમાં 44 મેમ્બર છે અને કાલે પણ અમે એનજીઓના મેમ્બરો લેડીઝ મેમ્બરોએ ઇન્ડિયાની બોર્ડર પર આપણા સૈનિકોને ખાસ બનાવીને મોકલી છે એમને. રાખડીનો ઉત્સવ, કોરોનામાં સેવા, શ્રાવણ મહિના અમે છેલ્લા 6 વર્ષથી કન્ટિન્યુઅસ દર મહિને શ્રાવણ મહિના પહેલા દિવસ લઈને છેલ્લા દિવસ સુધી ડેઈલી 100 છોકરાઓને અમે દૂધના પેકેટ પહેરાવીએ છીએ. અમે લોકોને એક સંદેશો ઘણા વખતથી આપીએ છીએ કે તમે જોતા હશો શિવજીના મંદિર પર લોકો જઈને દૂધની થેલીઓ ફોડીને રાખી દે છે અને જોતા એ જતા બધું ગટરમાં દૂધ જાય છે. એને કરતાં એક ગ્લાસ પાણી લઈને, એક ચમચ દૂધ લઈને એમાં મિક્સ કરીને શિવજીની ઉપર ચઢાવીને એમની સાધના કરીને બાકીનું જે દૂધ છે એ કુપોષણના શિકાર થઈ રહ્યા છે છોકરાઓ, એ કુપોષણ છોકરાઓ શિકાર થાય એ લોકોને દૂધ પીડાવો તો આજે એ બધું છે. અને આજે 60 રૂપિયા લીટર દૂધ છે. આજે બધાની એફોર્ડ નહીં કરી શકતા એવા લોકોને આપણે દૂધ. ડેઈલી 100 થી લઈને 500 છોકરાઓનું અમારે ડેઈલીનું છે. ડેઈલી આખો 30 દિવસ અમારે કન્ટિન્યુ